જ્યારે એક ઓપ્શન અહીં તમને જોવા મળે છે અભય ઘાટ તો અભય ઘાટ જે છે એ લાલ 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 બહાદુર સ્થળ સ્થળ છે ચલો ગુલજરી નંદા કયા નામે ઓળખાય છે તો નારાયણ ઘાટ નંદા પરથી યાદ રાખવાનું છે નારાયણ ઘાટ ગુર્જરી લાલ નંદા નું સમાધિ સ્થળ નારાયણ ઘાટ અહીં તમારો ડી સાચો જવાબ થઈ જશે ચલો વીર ભગતસિંહ સુખદેવ રાજગુરુનું શહીદ સ્મારક પંજાબના કયા રાજ્યમાં આવેલું છે મોસ્ટ છે 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 કે વીર સુખદેવ જે સ્મારક એ પંજાબમાં આવેલું પણ કયા જિલ્લામાં આવેલું છે તો અહીં તમારો સાચો જવાબ છે ફિરોજપુર ડી તમારો સાચો જવાબ થઈ જશે કે ફિરોજપુરમાં આવેલું છે વીર શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનું શહીદ સ્મારક ડન છે ચલો રાજસ્થાનના ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે

તો રાજા ભોજ એરપોર્ટ મોસ્ટ ક્વેશ્ચન એમ ક્વેશ્ચન ગણી લેશો અને પણ આ બે થી ત્રણ વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે રાજા ભોજ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે રાજ્ય પૂછાય તો એમપી મધ્યપ્રદેશ આવે અને મધ્યપ્રદેશમાં જો કોઈ જગ્યા પૂછાય તો ભોપાલમાં આવે છે ડન ચલો દેવી અહલ્યાબાઈ હોલર એરપોર્ટ એમપીના કયા શહેરમાં આવેલું છે આપણ એમપીનું જ છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન એમપીના બધા જ એરપોર્ટો બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનો બધા જ અભયારણ્યો તમારે ખાસ યાદ રાખવાના છે ચલો દેવી અહલિયાબાઈ હોલકર એરપોર્ટ મધ્યપ્રદેશના કયા શહેરમાં આવેલું છે તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન એમપી એટલે કે ઇન્દોર ખાતે એમપીમાં બી તમારો સાચો જવાબ છે ઇન્દોર ખાતે આવેલું છે દેવી અહલિયાબાઈ હોલકર એરપોર્ટ ડન છે ચલો છત્તીસગઢના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ આવેલું છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે રાજ્યની જોડે જોડે તમને હવે સ્થળ પણ યાદ રાખવાના મળી જશે હમણાં સુધી તમે યાદ રાખતા હતા કે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ છત્તીસગઢ પણ હવે તમારે જોડે જોડે યાદ રાખવાનું છે કે છત્તીસગઢમાં કઈ જગ્યાએ ઓકે તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે રાયપુર બી તમારો સાચો જવાબ છે કે રાયપુર ખાતે આવેલું છે સ્વામી વિવેકાનંદ એરપોર્ટ ડન છે ચાલો નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે તો સુભાષચંદ્ર જે એરપોર્ટ જે છે એ આવેલું છે કોલકાતા સી તમારો સાચો જવાબ છે કોલકાતામાં આવેલું છે નેતાજી સુભાષચંદ્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ડન છે ચલો ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે चौधरी चरण सिंह इंटरनेशनल एयरपोर्ट भारतना કયા શહેર માં આવેલું છે તો લખનઉ ખાતે આવેલું છે અહી તમારો બી સાચો જવાબ થઈ જશે લખનઉ ખાતે આવેલું છે चौधरी चरण सिंह इंटरनेशनल एयरपोर्ट डन છે ચલો Punjab ખાતે શ્રી குரு رامदास जी अंतरराष्ट्रीय एयरपोर्ट કયા શહેરમાં સ્થિત છે તો અહી તમારો સાચો જવાબ થઈ જશે અમૃતસર સી તમારો સાચો જવાબ છે કે પંજાબમાં આવેલું અમૃતસર અને અમૃતસરમાં આવેલું છે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે સી તમારો સાચો જવાબ થઈ જશે વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો તમે જો કોમિક જોતા હશો ડીસી ઓકે પછી માર્વેલ તો યાદ રાખવાનું છે હવે ડીસી વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે વિશ્વ બેંકનું વડું મથક ઓકે આ રીતે તમે તમારા એક કોરા પેજમાં છે ને ડીસી લખી દેવાનું અને ડીસી એટલે વોશિંગ્ટન ડીસીમાં જેટલા જેટલા મુખ્ય સ્થળ આવ્યા હોય ને એ તમારે નોટ કરી લેવાના એટલે મુખ્ય સ્થળ તમને કદી પણ ભૂલાય નહીં તો વિશ્વ બેંકનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી ઘન છે ચલો નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ઓકે એન નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો નવી દિલ્હી ખાતે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે આપણ સ્ટાર ઓળખો ક્વેશ્ચન ગણી શકો કે એનસીઇઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે તો નવી દિલ્હી ખાતે આવેલું છે ડન ચલો બાંગ્લાદેશ અગાઉ કયા નામથી ઓળખવામાં આવતું હતું મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે હાલનું જે બાંગ્લાદેશ જે છે એ અગાઉ કયા અગાઉના સમયમાં કયા નામથી ઓળખવામાં આવતો હતો તો પૂર્વ પાકિસ્તાન બી તમારો સાચો જવાબ થઈ જશે કે પૂર્વ પાકિસ્તાન તરીકે હાલના બાંગ્લાદેશને ઓળખવામાં આવતું હતું ડન છે ચલો નીચેનામાંથી કયા દેશને બંદર નથી ઓકે તો બંદર એટલે અફઘાનિસ્તાન નથી કારણ કે અફઘાનિસ્તાન ચલો કાહુટા કયા દેશનું અણુમથક છે તો પાકિસ્તાન એ તમારો સાચો જવાબ થઈ જશે કે કાહુટા જે છે એ પાકિસ્તાન દેશનું અણુમથક છે ચલો તમારે કોમેન્ટ કરવાનો છે કે ભારત દેશમાં કુલ કેટલા અણુમથક આવેલા છે ઓકે અને સૌ પ્રથમ અણુમથક કયું આપણા ભારત દેશનું સૌ પ્રથમ અણુમથક કયું અને ભારત દેશમાં કુલ કેટલા અણુમથક આવેલા છે કોમેન્ટ કરો ફટાફટ ચલો ભારતમાં ખાલી જગ્યા વર્ષમાં રેડિયો પ્રસારણ શરૂ થયું હતું તો ચલો આ તમારા માટેનો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન તમારે કોમેન્ટ કરવાનો છે ઓકે કે ભારતમાં કયા વર્ષમાં રેડિયો પ્રસારણ શરૂ થયું હતું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી તો ઓગણીસો ને છ્યાસી સી તમારો સાચો જવાબ છે કે સ્પીડ પોસ્ટ ઓગણીસો ને છ્યાસીમાં શરૂ કરવામાં આવી હતી ડન છે ચલો રેલવેના બ્રોડગેજ લાઇનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે એક્ઝામમાં બે થી ત્રણ વખત પૂછાઈ ગયો કે રેલવેના બ્રોડગેજ લાઇનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે તો સી તમારો સાચો જવાબ છે વન છસો ને છોતેર આ છે ને રેલવે ઓકે ક્વેશ્ચન પણ રેલવેનો છે પછી એસએસસી તો એસએસસી રેલવે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં આ ક્વેશ્ચન ઘણી વખત રિપીટ થતો હોય છે તો કદાચ હવે આપણી ગુજરાતવાળી જે એક્ઝામ છે આપણી જીપીએસસી કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ તમને જોવા મળે ચલો ખાલી જગ્યા પાકનું વાવેતર વિશ્વમાં સૌથી વધુ થાય છે મોસ્ટ પી ક્વેશ્ચન વિશ્વને લગતા જે સૌથી વધુ સૌથી મોટું સૌથી નાનું જે હોય ને તમને આવડવું જોઈએ ચલો તો ઘઉં ઘઉંનું પાક ઘઉં પાકનું વાવેતર વિશ્વમાં સૌથી વધુ થાય છે અહીં તમારો બી સાચો જવાબ થઈ જશે ચલો ભારતમાં સૌથી વધુ કાજુ કયા રાજ્યમાં થાય છે તો મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં કાજુ સૌથી વધારે થાય છે ચલો મહારાષ્ટ્રનું એક નગર છે નાગપુર તો નાગપુરમાં સૌથી વધારે શું થાય છે કોમેન્ટ કરો ફટાફટ પીડી ક્રાંતિ સેની સાથે સંબંધિત છે તો તેલીબિયા તેલીબિયાને ઉત્પાદન સાથે પીડિક ક્રાંતિ સંબંધિત છે એટલે કે સંબંધ ધરાવે છે બી તમારો સાચો જવાબ થઈ જશે ઓકે ચલો ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે કે ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો આંધ્રપ્રદેશ અહીં તમારો બી સાચો જવાબ થઈ જશે કે આંધ્રપ્રદેશ જે છે એ મકાઈ ઉત્પાદન કરતું રાજ્ય છે અને આંધ્રપ્રદેશ પરથી યાદ આવે કે સેકન્ડ અને ફર્સ્ટ અને સેકન્ડ તો આ સેકન્ડ સાથે સંબંધ ધરાવે છે દરિયા કિનારાની લંબાઈમાં ઓકે ફર્સ્ટ પર આવશે આપણું ગુજરાત અને બીજા નંબરનું આવશે તો આંધ્રપ્રદેશ ઓકે દરિયા કિનારો બીજા નંબરનો સૌથી લાંબો દરિયા કિનારો કોણ ધરાવે છે તો આંધ્રપ્રદેશ અને પહેલા નંબરનું આપણું ગુજરાત નવસો માઇલ યાદ રાખવાનું છે ઓકે કિલોમીટર તો બધા યાદ રાખે છે સોળસો કિલોમીટર બધાને ખબર છે હવે તમારે નવસો ને નેવું માઇલ યાદ રાખવાનું થાય છે ડન છે ચલો વધતા પહેલા જો આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરવાનું છે વિડીયોને શેર કરવાના છે ચેનલ પર નવા હોય તો ચેનલને કરવાનું છે ઓકે ચલો તો નીચે પૈકી સૌથી ઝડપી વૃદ્ધિ પામતું વૃક્ષ થયું તે ગરમાળો ઓકે અહીં તમારો સાચો જવાબ છે ગરમાળો ડન ચલો ખેતી સાથે પશુપાલન વ્યવસાય ખાલી જગ્યા પદ્ધતિ કહેવામાં આવે છે જો ખેતી સાથે આપણે પશુપાલન કરીએ તો એક કઈ પ્રકારની પદ્ધતિ કહેવાય છે તો મિક્સ ફાર્મિંગ પદ્ધતિ અહીં તમારો ડી સાચો જવાબ છે કે મિક્સ ફાર્મિંગ પદ્ધતિ કહેવામાં આવે છે ઓકે ચલો ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે આ છે ને થ્રી સ્ટારવાળો ક્વેશ્ચન છે એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે તો પંજાબને આપણે ઘઉંનો કોઠાર કહીએ છીએ ડન ચલો ભારતના પ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો તો અહીં તમારો સાચો જવાબ છે રાજકુમારી અમૃતા કૌર સી તમારો સાચો જવાબ છે કે ભારતના પ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રી એટલે આપણા રાજકુમારી અમૃતા કૌર ચલો તમારે કેટલા સાચા પડે છે ને તમારે કોમેન્ટ કરવાનું છે ઓકે ચલો દેશમાં થતા તમામ જન્મ અને મરણની નોંધ ખાલી જગ્યાથી કરવામાં આવે છે તો અહીં તમારો સાચો જવાબ છે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઓકે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમમાં દેશમાં થતા જન્મ અને મરણની નોંધ કરવામાં આવે છે ચલો યુનેસ્કોનું પૂરું નામ જણાવો મોસ્ટી ક્વેશન પૂરા આખરે પૂરા નામ ફૂલ ફોર્મ ખાસ પૂછાય છે તો ફોર્મ તમારે યાદ રાખવા અહીં તમારે યુનેસ્કોનું પૂરું નામ છે ધ યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન ડી તમારો સાચો જવાબ થઈ જશે કે ધ યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન ચલો વાહનો માટે પીયુસી સર્ટિફિકેટનું પૂરું નામ જણાવો પીયુસી પીયુસીનું પૂરું નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ બી તમારો સાચો જવાબ છે કે પોલ્યુશન અંડર કંટ્રોલ પીયુસીનું પૂરું નામ છે ઓકે ચાલો ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિમાં કયા ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવે છે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ તમારો સાચો જવાબ છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિની ભવ્ય મૂર્તિમાં ત્રણ સ્વરૂપ દર્શાવવામાં આવે છે ચલો પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થાપિત કોણ ગણવામાં આવે છે તો વિશ્વકર્મા વિશ્વકર્મા જે છે એ પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થાપિત ગણવામાં આવે છે ઓકે ચલો સૌથી મોટા ઉપનિષદનું નામ જણાવો તો બૃહદારણ્ય જે છે એ સૌથી મોટો ઉપનિષદ છે ચલો તમારા માટે ક્વેશ્ચન છે કે કુલ ઉપનિષદ કેટલા છે ઓકે અને બીજી એક વાત કે પુરાણો તો ટોટલ આપણા અઢાર જેટલા પુરાણો આવેલા છે ઓકે એ પણ યાદ રાખવાનું છે એમાંથી જે મત્સ્ય પુરાણ જે છે એ સૌથી પ્રાચીન પુરાણ છે એ પણ યાદ રાખવાનું છે ચલો રાજસ્થાનના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો તો રાજસ્થાનનું પ્રચલિત લોકનૃત્ય છે ઘુમ્મર ઓકે ડી તમારો સાચો જવાબ છે કે ઘુમ્મર જે છે એ રાજસ્થાનનું પ્રચલિત લોકનૃત્ય ગણાય છે ચલો ઉત્તરાખંડ રાજ્યની રાજધાની જણાવો તો દહેરાદૂન બી તમારો સાચો જવાબ છે કે ઉત્તરાખંડની રાજધાની એટલે દેહરાદૂન ડન છે ચલો તો રાજધાની પરથી યાદ રાખવાનું છે સેવન સિસ્ટર ઓકે પૂર્વ આપણા જે પૂર્વ ભારતનું જે પૂર્વ તરફનો જે પ્રદેશ છે તેમાં સેવન સિસ્ટર આવેલી છે તો આ સેવન સિસ્ટરની રાજધાની રાજધાની ઘણી વખત પૂછાતી હોય છે પાટનગર તો યાદ રાખવાનું છે તમારે અસમનું દિશપુર ત્રિપુરાનું અગરતલા મેઘાલયનું શિલોંગ આંધ્રપ્રદેશનું ઈટાનગર નાગાલેન્ડનું કોહિમા મણિપુરનું ઇમ્ફાલ અને મિઝોરમનું આઝડોલ હવે આ સેવન સિસ્ટરમાંથી એક્ઝામમાં ઘણી વખત ક્વેશ્ચન હોય છે કે નીચે આપેલા રાજ્યમાંથી કયું રાજ્ય સેવન સિસ્ટરમાં આવતું નથી તો તમને એક ઓપ્શન આપેલું હશે સિક્કિમ ઓકે તો આ સિક્કિમ પણ પૂરવામાં આવે છે તો સિક્કિમ ઓપ્શનમાં આપેલું હોય તો સિક્કિમ જે છે એ સેવન સિસ્ટરમાં આવતું નથી ડન છે ચલો અને બીજા બધા જે છે એ આપણા સેવન સિસ્ટરના રાજ્યો ગણાય છે ચલો કયા રાજ્યની કોઈ હદને દરિયાકિનારો સ્પર્શતો નથી એટલે નીચે આપેલા રાજ્યમાં કયા રાજ્યને દરિયા કિનારો સ્પર્શતો નથી તો તેલંગાણા તેલંગાણા યાદ આવે એટલે આપણને બે હજારને ચૌદ યાદ આવે કારણ કે બે હજારને ચૌદમાં લાસ્ટ ટાઈમ હવે તેલંગાણા રાજ્ય બન્યું હતું ડન છે ચલો ગીર અને બ્લેકબર્ડ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે ગીર અને બ્લેકબર્ડ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલા છે એ તો આપણા ગુજરાતમાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો બ્લેકબર્ડ જે છે એ પાછું આપણા ભાવનગરમાં આવેલું છે અને ગીર ક્યાં આવેલું છે એ જણાવો કોમેન્ટમાં અને ટોટલ આપણા ગુજરાતમાં ચાર જેટલા નેશનલ પાર્ક આવેલા છે ઓકે જેમને પણ ચારે ચારના નામો એ કોમેન્ટ બોક્સમાં નામ ટાઈપ કરીને લખો ચલો જીમ કાર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે તો જીમ કાર્બેટ નેશનલ પાર્ક આવેલું છે ઉત્તરાખંડમાં ઓકે અને આનું જૂનું નામ જણાવો અથવા તો એનું ઉપનામ જણાવો ઓકે ચલો આમાંથી કયા નેશનલ પાર્ક છત્તીસગઢમાં છે નીચે આપેલા નેશનલ પાર્કમાંથી કયા કયા નેશનલ પાર્કો છત્તીસગઢમાં આવેલા છે તો ઇન્દ્રાવતી કાંગેર ઘાટી અને ગુરુ ઘાંસી તો ઉપર આપેલા તમામ જે છે એ છત્તીસગઢમાં આવેલા નેશનલ પાર્ક છે ડન ચલો

કે કાન્હા નેશનલ પાર્ક નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે તો તમારો જવાબ આવે છે એમપી એટલે કે મધ્ય પ્રદેશ ચલો પેનિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે તો એ આવેલું છે કેરળમાં એ તમારો સાચો જવાબ છે ચલો આ પરથી એક વાત યાદ આવે છે કે આ નેશનલ પાર્ક છે ઓકે નેશનલ પાર્ક છે પછી ઘણા બધા સરોવરો છે ઘણી બધી નદી પર આવેલા બંધ છે એ બધા છે ને તમારે એક મેપ લેવાનો અને એ મેપ પર તમે દર્શાવો ને તો એ મેપ તમારે તમારા જે તે ઘરમાં દિવાલ હશે કે તમારા પર ટેબલ હશે તો એ તમારે ત્યાં ચીપકાવી દેવાનું અને રોજે રોજ એના પર નજર માર્યા કરવાની પંદર મેક્સિમમ પંદરથી દસ દિવસમાં તમને યાદ રહી જશે બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનો બધા જ પ્રકારના બંધ બધા જ તળાવો બધા જ સરોવરો ઓકે પણ તમારે મેપ થોડો મોટો લેવાનો ચલો કથક કયા રાજ્યનું લોકનૃત્ય છે તો કથકલી જે છે એ કેરળ નું નૃત્ય ગણાય છે નૃત્ય કયા વિસ્તારથી સંબંધ ધરાવે છે તો અહીં તમારો છે બ્રજભૂમિ વિસ્તારથી સંબંધિત ધરાવે છે ચલો નીચેનામાંથી માંથી કર્ણાટક નો લોકનૃત્ય કયો છે તો યક્ષ જ્ઞાન ઓકે યક્ષ જ્ઞાન જે છે એ કર્ણાટક લોક નૃત્ય છે મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયો કે યક્ષ જ્ઞાન એ નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે એવું પૂછાય તો પણ કર્ણાટક આવે અને યક્ષ લોક નૃત્ય કયા રાજ્યનું છે તો કર્ણાટક ડન છે ચલો નીચેનામાંથી કયું લોકનૃત્ય ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે તો મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે કે ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવતું લોકનૃત્ય જે છે એ ઝોરા બી તમારો સાચો જવાબ થઈ જશે ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ છે બીજા મોસ્ટ ટાઈમી ક્વેશ્ચન જોડે ક્વેશ્ચન લઈને એના પહેલાં આપણે ફેક્ટ બેઝ પર પૂછાતા ક્વેશ્ચન જોઈ લઈએ કે પત્રિકા અને પત્રિકા સામે આપેલું છે એમના સ્થાપક તો આમાંથી સત્યપ્રકાશ નામની જે પત્રિકા છે એ એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે કરશનદાસ મૂળજી ઓકે કરશનદાસ મૂળજીની પત્રિકા છે સત્યપ્રકાશ હવે તમારે યાદ રાખવાનું છે રાજા રામ મોહન રાયની બે કૃતિ યાદ પત્રિકા યાદ રાખવાની છે સંવાદ કોમુદિતી અને મીરાતુલ અખબાર જે રાજા રામ મોહન ની હતી અને દાદાભાઈ નવરોજી એટલે રફતાર રાફ્ ગોફ્તાર યાદ રાખવાનું છે રાફ્ત ગોફ્તાર જે છે દાદાભાઈ નવરોજી અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સોમ પ્રકાશ છે તો મળીએ છીએ બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો